ધારો કે આપણી પાસે પાંચ લીંબુ છે એક બે ત્રણ ચાર પાંચ લીંબુ અને હું એક પ્રશ્ન પૂછું કે આ પાંચને કઈ સંખ્યા સાથે ગુણીએ તો એક મળે પાંચ લીંબુને કઈ સંખ્યા સાથે ગુણીએ તો એક લીંબુ મળે ગુણાકાર અને ભાગાકાર એ એક જ સિક્કાની બે બાજુઓ છે પાંચને કઈ સંખ્યા સાથે ભાગીએ તો એક લીંબુ મળે જો આપણી પાસે પાંચ વસ્તુઓ હોય અને તેને પાંચ વડે ભાગીએ તો આપણને એક વસ્તુના પાંચ સમૂહ મળે માટે જો પાંચ વડે ભાગો તો એક બે ત્રણ ચાર પાંચ સમૂહ મળે માટે કહી શકાય કે પાંચ ભાગ્યા પાંચ બરાબર એક પાંચ વસ્તુઓ લઈએ અને તેને પાંચ સમૂહમાં વિભાજીત કરીએ તો દરેક સમૂહમાં એક વસ્તુ મળે અથવા કહી શકાય કે પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર એક અહીં ગુણાકાર દર્શાવવા ટપકું મૂક્યું છે તેને આ રીતે પણ લખાય પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર એક આ દરેક પદ એક જ બાબત દર્શાવે છે આ કોઈ મોટી બાબત નથી આપણે જે બાબત જાણીએ છીએ તેને જ અલગ અલગ રીતે લખ્યું છે આમ આપણી પાસે કોઈ સંખ્યા હોય અને તેને તેની વ્યસ્ત સંખ્યા સાથે ગુણીએ તો આપણને એક મળે આમ પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર એક તે પાંચ ભાગ્યા પાંચ જેવું જ છે જુઓ તેને આ રીતે પણ લખી શકાય પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર પાંચના છેદમાં એક ગુણ્યા એકના છેદમાં પાંચ અંશનો ગુણાકાર કરતા પાંચ એકા પાંચ છેદમાં પણ એક પંચામ પાંચ આમ આપણને મળ્યું પાંચના છેદમાં પાંચ અને પાંચ ભાગ્યા પાંચ બરાબર મળે એક હવે ધારો કે કોઈ આપણને પૂછે છે કે મારી પાસે એક સંખ્યા છે બસો સત્તર તેને હું કોઈ સંખ્યા સાથે ગુણવા માંગુ છું જેથી મને મળે એક તો તમે તેને કહી શકો કે જુઓ બસો સત્તરને બસો સત્તર વડે ભાગીએ તો એક મળે અને બસો સત્તર વડે ભાગવાની ક્રિયાને એકના છેદમાં બસો સત્તર વડે ગુણવાની ક્રિયા તરીકે પણ દર્શાવી શકાય એટલે કે વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરવો જુઓ આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે મારી પાસે પાંચ વસ્તુઓ છે અને તેમાંથી પાંચ ભાગની વસ્તુઓ મેં લઈ લીધી મારી પાસે કેટલી વસ્તુઓ હોય પાંચ વસ્તુઓનો પાંચમો ભાગ એટલે કે મારી પાસે એક વસ્તુ હોય બિલકુલ સીધો અને સરળ ગુણધર્મ છે ધારો કે મારી પાસે કોઈ મોટી સંખ્યા છે આઠ તેને હજુ વધારે અઘરી બનાવીએ પાછળ બસો એકોતેર મૂકીએ આમ હવે તે થશે ત્યાંસી લાખ પિસ્તાલીસ હજાર બસો એકોતેર હવે આ સંખ્યાને કઈ સંખ્યા સાથે ગુણતા આપણને એક મળે હવે આપણે જાણી ગયા છીએ કે આપેલ સંખ્યાની વ્યસ્ત સંખ્યા સાથે ગુણવાથી એક મળે આમ ગુણ્યા એકના છેદમાં ત્યાંસી લાખ પિસ્તાલીસ હજાર